પોરબંદર અસ્માવતી ઘાટ પાસે શનિવારે માછીમારોના બે જૂથો વચ્ચેના બનેલા મારામારીના બનાવમાં સામસામે ક્રોસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં પ્રથમ ખારવાવાડના માછીમાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. પોરબંદરના ખારવાવાડમાં મોટા રાંદલ માતાજીના મંદિર પાસે રહેતા દીપેશ રત્નભાઈ સોનેરી નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા મુજબ પોરબંદર ખારવા સમાજ અને સુભાષનગર ખારવા સમાજના આગેવાનો તથા માછીમારોએ નક્કી કરેલ હતું કે 600 કણની ઝાડ વાપરવી નહીં. તેમ છતાં સૌજી ગગજી, દીપક કાનજી, રાહુલ સુકા અને પારસ નાનજી આ સુભાષનગરમાં રહેતા 4 વ્યક્તિઓ પોતાના પિલાણા એટલે કે નાની હોડીમાં 600 કણની ઝાડી લઈને નીકળ્યા હતા. આથી ફરિયાદી દીપેશે તેને ઝાડ બાબતે પૂછતા એ ચારે માછીમારોએ બોલાચાલી કરી હતી. તે દરમિયાન જિજ્ઞેશ ભીખુ પવનિયા, ગોવિંદ સામજી, સામજી હરજી, દેવજી ભોવાન, વિવેક દીપક, દીપક રામજી તથા બીજા અજાણ્યા માણસો અન્ય બે પિલાણામાં બેસીને ત્યાં આવી પહોંચ્યા હતા અને ફરિયાદી દીપેશ ઉપરાંત અન્ય સાથે બોલાચાલી કરી ગાળો દઈ લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં ફરિયાદી દીપેશને નાક ઉપર 13 ટાંકાની ઈજા પહોંચી હતી. તો દિનેશભાઈને વાંસાના ભાગે, હિતેશ માવજી અને વિજય છગનને હાથના ભાગે ઈજાઓ થઈ હતી. આથી આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.